नजीक जानैयाओ बरेली लक्जरी बस में एक युवक शंकास्पद रीते नीचे पटकाता मौते भेटी होवानुं सामे आव्युं छे। बुधवारे मलस्के बनेली घटना बाद बसनो चालक युवक ने 108 ની મદદથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો। બસ ચાલક વિપુલે જણાવ્યું હતું કે કારનો કોળિયો બનેલો ભૂપેન્દ્ર મારો સારો મિત્ર હતો। વિમલ ગુટખા થૂકવા જતા બેલેન્સ ગુમાવ્યું ને ચાલુ બસમાંથી નીચે પડી ગયો હતો। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। લક્ઝરી બસના ચાલક વિપુલ જોદરેએ જણાવ્યું હતું કે ઉલપાડના સેગવા ગામથી લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ જાનૈયાઓથી ભરેલી બસ લઈ ઉલપાડના સિદ્ધનાથ મહાદેવના મંદિર આવી રહ્યા હતા। અંબેટા ગામ નજીક ભૂપેન્દ્ર કરશન સુરતી ચાલુ બસે વિમલ ગુટખા થૂકવા જતા નીચે પડી ગયો હતો। બૂમાબૂમ થઈ જતા તાત્કાલિક બસ ઉભી રાખી બધા દોડી ગયા હતા। 108 ની મદદથી જાગ્રસ્ત ભૂપેન્દ્રને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો। મૃતકના નાનાભાઈ રણજીત સુરતીએ જણાવ્યું હતું કે મારો ભાઈ ભૂપેન્દ્ર ડાયવોર્સિસ હતો, એક 12 વર્ષનો દીકરો છે। માતા અને નાના ભાઈ ભાભી સાથે રહેતો હતો। લોમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો। મંગળવારના રોજ મિત્ર સાથે ગયો હતો, ત્યારબાદ મળસ્કે અકસ્માતની જાણ થઈ હતી। ભૂપેન્દ્રના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે। વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે કામથી કંટાળી ગયો હોવાથી અને લગ્ન સરાની સીઝન હોવાથી ભૂપેન્દ્ર મારી સાથે જ ફરવા આવ્યો હતો। મળસ્કે મારી પાસેથી લીધેલું વિમલ ખાધા બાદ બસના દરવાજે ઉભો રહી થૂકવા જતા હાથ સ્લીપ મારી ગયો હતો। મારી નજર સામે જ નીચે પડી જતા જોઈ તાત્કાલિક બ્રેક મારી બસ ઉભી રાખી દીધી હતી, છતાં ભૂપેન્દ્રને બચાવી ન શક્યો તે બાબતનો દુઃખ છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।